નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કોઈને કાંઈ તકલીફ છે? કોઈને કાંઈ તાવ શરદી ઉધરસ છે? નથી ને? માથું નથી દુખતું ને? તને દુખે છે કેમ ભાઈ? માથું દુખે રાત્રે નીંદર નથી આવી કેમ? નથી આવી? મોબાઈલ નહોતો લેતો ને? મોબાઈલ જોવાનો નથી હો? મટી જશે, દવા પી લેવાની હો. ચાલો હવે બધા અહીંયા ધ્યાન રાખો. હાલો જો, આપણી પાસે આ સરસ મજાના ખેતીના આ બધા સાધનો છે, તો હું પૂછું એનો તમારે જવાબ આપવાનો છે. સમજાણું? આ પહેલું ચિત્ર શેનું છે? ખેડૂત છે. કોણ છે? ખેડૂત છે. ખેડૂત કોને કહેવાય ખબર છે તમને લોકોને? જે ખેતી કરતા હોય, જે બધું જમીનની અંદર ઉગાવતા હોય, રોજ વાડીએ જતા હોય અને સરસ મજાની ખેતી કરતા હોય, ઉગાડતા હોય અને આપણા સુધી અન્ન પુગાડતા હોય, એને આપણે ખેડૂત કહીએ. શું કહીએ? આને શું કહેવાય? એનું નામ શું છે? કોદારી. શું કહેવાય? એ કોદારી શું કામમાં આવે ખબર છે કોઈને? ખોદવા માટે. ઝાડ વાવવા હોય, આપણે કોઈ ઝાડ વાવવો હોય, છોડ વાવવો હોય, તો પહેલાં ખાડો કરવો પડે ને, પછી એમાં આપણે ખોદી અને પછી એની અંદર આપણે ઝાડ કે છોડ આપણે એની અંદર વાવી શકીએ. એટલે એ આ ખોદવા માટે કામ છે. કે કોઈ પણ વસ્તુ માંડવી વાવી છે કે કોઈ પણ વસ્તુ વાવી અને નકામાં જે ઝાડ છોડ અંદર ઉગી જતા હોય, તો એ ખેડૂતને ઉપાડવા પડે ને, તો એ ખોદીને ખોદવા માટેની વસ્તુ છે, ખાડો કરવા માટેની. આ શું છે? દાતરડું છે. દાતરડું શું કામમાં આવે? એને પણ ઓલું ઝીણું ઝીણું ખડ હોય એ ખોદવા માટે, પછી ગાય હોય, ભેંસ હોય, જે આપણે દૂધ આપતી હોય, ખેડૂત હોય એ તો બધું રાખતા હોય ને, તો એમના માટે ઘાસ લેવું પડે ને વાડીમાંથી, એ ઘાસનું કટિંગ કરવા માટે પણ દાતરડું કામમાં આવે. આવે ને, જેને આપણે વાઢવું કહીએ, ખડ વાઢવા માટે અને લેડવા માટે. આને શું કહેવાય? આપણે એ ધૂળ માટી ખેંચવા માટેનું પણ એને શું કહેવાય? પાવડો કહેવાય. શું કહેવાય? એને પાવડો કહેવાય. એટલે ધૂળ હોય, ખાડો હોય, આપણે પેલા ખાડો કરીએ, આજે આપણે ખાડો ખોદવાનું હતું, એનાથી આપણે ખાડો ખોદીએ અને પછી ઝાડ વાવ્યું હોય, તો માછે પછી માટી તો નાખવી પડે કે ન નાખવી પડે? તો આ પાવડાથી ખેંચી અને માટી એની અંદર આપણે બૂરી શકીએ, હાથેથી ન બૂરવી હોય તો. આ શું છે? ખેતર છે આપણું. શું છે? આપણું નહીં પણ આ ખેડૂત મિત્રનું આ ખેતર છે. ખેતરની અંદર કેવું સરસ મજાનું ઊભું છે, માંડવી ઊભી છે, ઊભી ને, એની અંદર આપણે જે કાંઈ કપાસ વાવ્યું હોય, શાકભાજી વાવ્યું હોય, તો એ બધું ઊભું હોય ને, તો એ આખું ખેતર લીલુંછમ છે. આપણે ઓલું બાળગીત કરીએ છીએ ને, કે પસા પટેલના ખેતરમાં તો મજા પડી ભાઈ, મજા પડી, ગાય છે ને બાળગીત. તો આપણે એમાં બી વાવ્યા હોય, સારા સારા દાણા વાવ્યા હોય, ખેતર ખેડ્યું હોય, પછી એમાં ખાતર નાખ્યું હોય, પછી મેહુલ્યો વરસાદ આવે, પછી એમાં ઝીણા ઝીણા અંકુર ફૂટે અને પછી આખું ખેતર લીલુંછમ એની અંદર, એવી રીતે આ ખેતર છે ને એ પણ આખું લીલુંછમ છે ને.